તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે, અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાળીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીંયા આવ્યા છીએ. તે ખાસ અમારા મોમન માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાથરૂમમાં અમે અને તમે જુદા નથી. બાથરૂમમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ, હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી સો ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય, તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઈલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન, ખાનાવદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેક દરેકની યાદ, દરેક દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે તમને સૌને એ ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાનાવદાન. આજે તમામ ઇના મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોને અહીસ અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમલ હુસેની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, સુખી સલામત અને આબાદ રાખે. આમીન, આમીન.
ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે, બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મોલા મહેરબાની કરી, કરમબક્ષમાં બી દયા કરી, મોલા પોતાની પોતાના ઘરની જમાતની ઇલમની આપણી આપણા બચ્ચાઓની જગતના તમામ ઇસ્માઈલોની મોલા ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમતનો બદલો બદલો દીવને ને દુનિયામાં આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. આપણે વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા આપણી બધાની ખિદમત કબૂલ કરી, ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી, ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી, આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલહમદુલિલ્લાહ. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, મોલા પોતાના અને કુલ કાયનાતના આપણા બધાના ગુના આપસ આપસમાં મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, માફ કરી દે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં સુધા કરે. આમીન. ઇલમિજલસના ભાઈ બહેનોમાં, જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોમાં, આપસ આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ ચલાય, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતથી સાચી સમજ આપે. આમીન. વાતોને નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજે તમામ ઇલમિલસના ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ, મૌલા મુર્તજા અલી સહી, ખુદાવીન આલમીન, દરી સલામત દાતાર, સરકાર આચા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુના માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલહમદુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ, મૌલા અલી મદદ.